જો બેટા તું મને દર વખતે પૂછે છે ને કે મમ્મી તમે છેલ્લા કેટલાય દિવસથી આવાને આવા કેમ રહો છો। આજે મેં તને એટલે બોલાવ્યો કે ખરેખર હવે છે ને હું મીરાથી કંટાળી ગઈ છું। અરે પણ શું કામ? શું શું કામ? દિવસે ને દિવસે આપણી સાથે રહીને એને બદલાવ લાવવો જોઈએ એની જગ્યાએ। એ દિવસે ને દિવસે બસ એની રૂઢી એના ઘરમાં ચાલતી રીત પ્રમાણે જ આપણું ઘર ચલાવવા માંગે છે। હવે થોડુંક તો આપણા રંગમાં એને ઢળાવવું જોઈએ ને, પણ નહીં। આહા મમ્મી, હું સમજી શકું છું તમારી વાતને, પણ જુઓ એને થોડો સમય લાગશે, પણ પછી બધું બરાબર થઈ જશે, સેટ થઈ જશે આ ઘરમાં। હા હા, સમય લાગશે, સમય લાગશે, એ તો હું છેલ્લા કેટલાય સમયથી જોઈ રહી છું કે સમય લાગશે। હવે પણ નહીં સુધરે, એને સુધારી સુધારીને હું થાકી ગઈ છું। અરે આ આજુબાજુમાં પરણીને આવેલી 9 દિવસની વહુ હોય છે ને, નવી નવી, એ સુધરી ગઈ છે, એ એના સાસુના રંગઢંગમાં રંગાઈ ગઈ છે, પણ મીરા ના રે ના સુધરે બીજા, મીરા નહીં। મમ્મી જો તમે આટલું બધું મને કહો છો, એના કરતાં એક કામ કરતા હોય તો તમે જેને શીખવાડો ને, તમે જેવી રીતે એને ઢાળશો એમ એ ઢળી જશે, બીજું શું હોય? તને શું લાગે છે મેં એને નહીં સમજાવ્યું હોય, મેં એને નહીં શીખવાડ્યું હોય? હા, તને લાગે છે એવું કે મેં એને નહીં કીધું હોય? અરે એને 70 વાર કીધા પછી તો તને કહું છું। હા, તમારી વાત સાચી છે કે તમે એને કહ્યું જશે, પણ ઠીક છે, હું એને કહીશ, હું એને સમજાવીશ। બેટા જો તારા સમજાવવાથી સમજી જાય ને તો ઠીક છે, બાકી પછી મારું ત્રીજું નેત્ર ખુલી જશે, અને પછી હું જો સાસુપણું ચાલુ કરી દઈશ ને તો એનું રહેવાનું મુશ્કેલ થઈ જશે, યાદ રાખજે। અરે મમ્મી, તમે આવું ન કરતા, ત્રીજું નેત્ર ખોલશો તો ખબર નહીં શું થશે। જો મીરાનો સ્વભાવ થોડો એવો છે હું માનું છું, પણ હવે કોઈનો સ્વભાવ બદલાવો એમાં સમય લાગે, થોડો સમય રાહ જોઈ લો, એ બદલાઈ જશે। હા 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 બેટા, હું રાત તો જોઈ રહી છું, આટલા સમયથી મેં બીજું કંઈ કર્યું જ નથી, રાત જોઈ છે। હવે છેવટે કંટાળીને છે ને આ બધી વાત તને જણાવી, હવે આગળ શું થાય ને શું નહીં ને એ તો મારો ભગવાન જ જાણે, પણ આવી વહુ તો મેં ક્યારેય નથી ઈચ્છી। આ વહુ તો માથાની મળી છે, માથાની, એકે શબ્દ મારો કહેલો સાંભળતી નથી। અરે તને ખબર છે હું છે ને એને કહું ને કે બેટા શાકભાજી લેવા માર્કેટમાં જઈ આવ, 50 રૂપિયાનું શાકભાજી 100 રૂપિયામાં લઈ આવે છે, એટલી તો ડોબી છે, એ શું ઘર ચલાવવાની? ભગવાન જાણે મારા દિવસ ફરી ગયા હતા કે એને પસંદ કરીને હું લઈ આવી। બહુ ડાઈ ડમરી ભોળી છે, ભોળી કાંઈ નથી, આખા ગામને ચરીને ખાઈને એમાંની છે, પણ શું કરવું, હવે ઘરમાં આવી જ ગઈ છે। મમ્મી બસ, હવે કેટલું બોલશો, ક્યારના બોલો છો, હું સાંભળી રહ્યો છું બધું, બસ મેં બધું સમજી લીધું અને સાંભળી પણ લીધું, હવે તમે શાંતિ રાખો। હા હા, તને તારી માં જ ખોટી લાગતી હશે, કારણ કે પરણ્યા પછી દરેક દીકરા પોતાની વહુના પક્ષમાં જ હોય, માના પક્ષમાં તો ક્યારેય નહીં બોલવાનું। અરે એવું નથી, તમે જરાય ચિંતા ના કરો, આ થોડો સમય રાહ જુઓ, પછી જુઓ તમે હું શું કરવાનો છું। એટલે મારો કહેવાનો મતલબ એમ કે તમે થોડો સમય રાહ જુઓ, એ સમજી જશે। હા હા, હવે તારા કહેવા પર આટલો સમય કાઢ્યો ને તો થોડો સમય બીજો કાઢી જ લઈશ, પણ સમજાવી દેજે હો। હા મમ્મી, હું સમજાવી દઈશ એને। સારું, હવે જા, તારે પણ ઓફિસ જવાનું મોડું થતું હશે, અને ચા નાસ્તો તૈયાર જ છે, કરીને જજે। હા હું જાઉં છું, અને ચા નાસ્તો મેં કરી લીધો છે। આદિ, આજે તમે ઘરે છો ને? કોણે કહ્યું કે હું ઘરે છું? આજે સન્ડે છે તો ઘરે નથી તમે? અરે ઓફિસે જવાનું છે ભાઈ। આદિ, મેં તો પ્લાન કર્યો હતો કે આજે આપણે બંને મમ્મીના ઘરે જશું। મને પૂછ્યા વગર શું કામ પ્લાન કરે છે તું? મમ્મીના ઘરે જવાનું છે એમાં શું પૂછવાનું હોય, અને આમ પણ સન્ડે હતો એટલે। હા તો તું જઈ આવ ને, એમાં શું ન્યા, જઈ આવ। આદિ, હર વખત હું એકલી જ જાઉં છું, છેલ્લા 4 વખતથી મમ્મી હર વખત મને કહે છે કે આદિ કુમાર કેમ નથી આવતા, એમને કઈ વાંધો છે? અરે એમાં પૂછવાની શું જરૂર છે, અને મારી પાસે સમય ન હોય ને તો જ ન આવતો હોય, બાકી મને કોઈ વાંધો નથી। હા તો પણ શાંતિથી બોલો ને,
મેં તમને કઈ કીધું નથી, ખાલી પૂછે તો પણ રાડો પાડવાની? હા તો સવાર સવારમાં શું મંડાણી છે તું? કે ઓફિસે રજા છે તે મને પૂછ્યા વગર તને ખબર પણ પડી જાય કે મારે રજા છે? હા પણ તમને છે ને ઘરમાં ને મારામાં કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં. એક દિવસ સન્ડે હોય તો ઘરે નહીં રહેવાનું. ઓફિસના નામ પર કોણ જાણે શું કરતા હશે. હા બસ એ જ બાકી છે કે શું કરતા હશે. મારી સાથે ચાલને તો ખબર પડે કે શું કરું છું. હા જે મમ્મીના ઘરે સાથે નથી આવતા એ ઓફિસે શું સાથે લઈ જવાના હતા? બહાના છે બધા. બહાના બતાવું છું ને? હા તો એવું જ રાખ, આ બહાના જ છે. જા નથી આવો તારા મમ્મીના ઘરે. હા તો છે ને આજે બારે નથી જવાનું, નથી આવું ને તો ઘર માર્યો. કોણ રોકશે મને? હું તું શું કરી લઈશ, હું જઈશ બાર. તમે મા દીકરો આવા કેમ છો? તું આવી કેમ છે મને નથી સમજાતું. હું આવી છું, મારો વાંક શું છે એ તો મને કહો. બધો તારો જ વાંક છે, મારો તો કોઈ વાંક જ નથી. ખબર નહીં તને રહેતા જ નથી આવડતું આ ઘરમાં. હા મને રહેતા નથી આવડતું પણ તમને રાખતા બહુ સારું આવડે છે ને, એ તો હું જોઉં જ છું. હથેળીમાં રાખો છો મા દીકરો. તો પણ નથી રહી શકતી, એનું શું કરશું? તો છે ને બદલી નાખો. શું બદલી નાખો? મને બદલી નાખો ને, છૂટું કરી નાખો ને, બીજી લઈ આવો એટલે સારી રીતે રહેશે ને, તમે સારી રીતે રાખજો. હા હવે કરવું તો એવું જ પડશે, કારણ કે એમ પણ તું તો કઈ સુધરવાની નથી. હા તમે તો સુધરેલા છો ને, અને તમને હવે આપશે કોણ? તું માંગુ નાખજે ને કોઈ પાસે. મારા છે ને હજી એટલા પણ ખરાબ દિવસ નથી આવ્યા કે તમારું માગું લઈને મારે નીકળવું પડે. આવું હોય તો હા પાડો, નહીં તો ના પાડો. ના કહ્યું ને મારી પાસે સમય નથી, હું નથી આવવાનો. તારે જવું હોય તો તું જઈ શકે છે. હા તો વાંધો નહીં, હવે એકલી જ જઈ આવીશ, તમને કહીશ પણ નહીં. કેવા કેવા પ્લાન કર્યા હતા, હોટલમાં જમવા જશું, આખો દિવસ ફરશું, રાત્રે ગાર્ડનમાં બેસવા જશું, પણ નહીં અહીંયા તો કોઈને ટાઈમ છે જ નહીં. કોણ જાણે લગ્ન કર્યા છે કે નોકરાને લઈ આવ્યા છે, એવું જ કંઈક સમજી લે. શું હવે છોડ ને આ બધી બબાલ, અને પ્લાન છે ને મને પૂછીને નહોતા કર્યા. સર તો હવે હું જાઉં ને? હા તું જા, અને છે ને હું તો કહું છું ન જા, રાહ જો મારી. થોડા દિવસ પછી હું ફ્રી થઈશ ત્યારે તને લઈ જઈશ. ત્યાં સુધી છે ને ઘરના કામમાં ધ્યાન આપ. આ ઘરના કામમાં તું ધ્યાન તો આપતી નથી, મમ્મી ઘણી વાર ફરિયાદ કરતા હોય છે તારી. ઓહ તો હવે મુદ્દાની વાત ઉપર આવ્યા, એમ કહી દો ને કે મમ્મીએ કાન ભર્યા છે એટલે બીજી વાત ઉપર ઝઘડા કરો છો. ઓય મમ્મીએ મને કાન નથી ભર્યા, જે સાચું હતું ને એ જ કહ્યું છે. કે ઘરમાં તું કરે છે શું? કઈ જ નહીં, આખો દિવસ આ બેડ પર સૂતી રહું છું, મારી પાસે મોબાઈલ છે એમાં ગેમ રમ્યા કરું છું, ઘરના બધા કામ તો પાડોશી આવીને કરી જાય છે. હા એટલે જ, એટલે છે ને પહેલા કામ કરતા શીખી જા, પછી તારા પિયર જજે. વાંધો નહીં શીખી જઈશ કામ કરતા, પણ જ્યાં સુધી ના આવડે ને ત્યાં સુધી મા દીકરો હેન્ડલ કરી લેજો. અમે હેન્ડલ તો કરીએ જ તને. મને નહીં, તમારા કામ ને. કામની ચિંતા તું ન કર, આ તને અમે સંભાળીએ છીએ ને એ જ બહુ છે. ભગવાન જાણે હું આની સાથે આર્ગ્યુમેન્ટ કરું છું શું કામ. ઠીક છે તમારે નથી આવું ને તો હું જાઉં છું. જા ને. બોલો. અરે ભાઈ હું શું કહું છું કે હવે જો મારે એક છે ને અર્જન્ટ કામ છે એટલે હું બહાર જાઉં છું, આપણે પછી સાંજે મળીએ. અરે ભાઈ એક વાત કહું તને. શું? હા તારું અર્જન્ટ કામ શું છે ને એ મને બધી જ ખબર છે. તારે ક્યાં જવું છે, શું કામ કરવું છે, આ બધી જ વાતની મને ખબર છે. પણ જે તું કરી રહ્યો છે ને એ બધું યોગ્ય નથી. કહેવા શું માંગે છે તું? હું કહેવા એ જ માંગુ છું કે તારા ઓલરેડી મેરેજ થઈ ગયેલા છે, તારી વાઈફ પણ છે, તો તું આમ બીજી છોકરીઓને શું કામ ફેરવે છે? અરે તું મારો મિત્ર છે કે દુશ્મન? લગ્ન થઈ ગયા છે તો શું થઈ ગયું? તને પણ એટલી સમજ પડે છે ને કે એની સાથે મને નથી ફાવતું, એનો સ્વભાવ નથી ગમતો, મને હવે એ પણ નથી ગમતી, તો મારે શું કરવાનું? તો પણ તો મેરેજ જ શું કામ કર્યા? જો એ છોકરી તને નથી ગમતી મતલબ કે આ ભાભી તને નતા ગમતા, એનો સ્વભાવ નતો ગમતો, એની સાથે નતું રહેવું, તો મેરેજ શું કામ કર્યા? શું કામ એની જિંદગી બગાડે છે? જિંદગી તો એને મારી બગાડી ને, એને લગ્ન શું કામ કર્યા મારી સાથે? આટલી બધી એનામાં ખામીઓ હતી મને થોડી ખબર હતી. અને જો ભાઈ માણસથી એકવાર ભૂલ થાય પણ એ ભૂલ સુધરી પણ શકે, અને હું એ સુધારવાની કોશિશ કરી રહ્યો છું. ભૂલ સુધારવાની કોશિશ કરી રહ્યો છે એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે હવે કાજલને હું પ્રેમ કરું છું,
અને એની સાથે પણ લગ્ન કરીશ અને એને મારા ઘરમાં લઈ જઈશ. ગાંડો થયો છે કે શું? આ ભાભીને અંધારામાં રાખી તો આવું કેમ કરી શકે? અરે થોડુંક તો વિચાર કર કે જો આ બધી વાત ભાભીને ખબર પડશે તો એની ઉપર શું વીતશે. કોણ કહે છે? તું જઈશ કહેવા માટે? હા, મારો મિત્ર થઈને ઘરે વાત કરીશ? એવું કઈ નહીં થાય. એ પહેલા તો એને હું આ ઘરમાંથી કાઢી મૂકીશ અને પછી હું બીજા લગ્ન કરીને આવીશ. સરસ ભાઈ, મેં તને આવો નતો ધાર્યો. હું તો છે ને તને મારો આદર્શ માનતો હતો કે તારા જેવો સીધો છોકરો બીજો કોઈ નહીં. પણ તારી સાચી હકીકત જ્યારથી ખબર પડી છે ને ત્યારથી છે ને મારું મન જ નથી લાગતું કે આવો મિત્ર હોય મારો. અરે તું તો યાર બહુ સિરિયસ થઈ ગયો. ખરેખર તું આટલું બધું વિચારે છે મારા પ્રત્યે? બહુ સારું કહેવાય. પણ જો આ બધા વિચારો કરવા કરતા તારા મિત્રની ભલાઈ કેમાં છે ને એ વિચાર કરે તો વધારે સારું. પણ મારી વાત મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તું મારી વાત સાંભળ. હું શું કહું છું, હું જે કંઈ પણ કરી રહ્યો છું ને બધું બરાબર છે. તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું સાચા રસ્તા ઉપર જ જઈ રહ્યો છું એટલે તું જરાય ચિંતા નહીં કર. મારી વાત સાંભળ. મારે નથી સાંભળવું. પહેલા મારે લેટ થાય છે, કાજલ મારી રાહ જોવે છે અને હું એને મળવા માટે જાઉં છું. ઠીક છે? ઉભો રે ભાઈ, તું ભલાઈની જ વાત કરે છે ને તો તારા માટે સાચી ભલાઈ કઈ છે ને એ હું તને કહું. આ તારી માટે સાચી ભલાઈ એ જ છે કે તું મીરા ભાભીને તારી સાથે રાખ અને એને તારી પત્નીના રૂપમાં સ્વીકારી લે. એને તારી પત્નીના રૂપમાં સ્વીકારી લે. મીરા ભાભીના હોવા છતાં તું આમ બીજી છોકરીઓની પાછળ ના પડ. અને જો તું એને દગો આપીશ ને તો એ મોટું પાપ કહેવાય અને આની સજા તો તારે ભોગવવી જ પડશે. અરે પાપ અને પુણ્યની વાત તું ન કરતો સારું છે. અને કઈ પણ સજા મળે ને તે હું ભોગવી લઈશ. તારે તો નહીં ભોગવવી પડે ને. પણ ચાલ, તારે આ કરવું જ છે. તારે કાજલ જોડે મેરેજ કરવા જ છે. તો એક કામ કર ને. શું? આ સાચી હકીકત બધી મીરા ભાભીને જણાવી દે. સમય આવશે ત્યારે એને પણ જણાવી દઈશ. ચાલ હવે હું જાઉં છું. હાદી મારા ભાઈ, તું મારો મિત્ર છે ને એટલે હું તને સાચી સલાહ આપું છું. પણ મને નથી લાગતું કે તું જરા પણ સુધરે. કોઈ દિવસ ટાણે આવવાની એને ખબર જ નથી પડતી. ક્યારેક ક્યારેક મને એની ઉપર એટલો ગુસ્સો આવે છે ને. પૂરી 30 મિનિટ થઈ ગઈ એકલી બેઠી છું, બડબડ કરું છું. હાય, એ માનું છું કે થોડું લેટ થઈ ગયું છે પણ એમાં આમ રિસાવાની જરૂર નથી. અચ્છા, થોડું એટલે કેટલું? 5 મિનિટ? 10 મિનિટ? 5 નહીં, 10 નહીં, 15 નહીં, પણ 15 16 17 મિનિટ જેવું થયું હશે લેટ. શું કરીશ હું તારું? શું કરીશ? શું કરીશ હું એ જ વિચારું છું. તું નહીં સુધર. પૂરી 30 મિનિટ થી હું એકલી બેઠી છું. હું બોરિંગ થઈ ગઈ. અરે કાજલ, હવે હું આવી ગયો છું ને, હવે તું હેપી થઈ જઈશ. થઈ ગઈ હેપી? બસ. અરે વાહ, મને ગમ્યું. ફરી એકવાર કર. અરે ગુસ્સો છોડ. હા બોલ તું મને કે આજે આપણે કઈ બહાર જવું છે? આજે સન્ડે છે ને ઓફિસે મારે છુટ્ટી છે. તો મેં વિચાર્યું કે આજે આખો દિવસ તારી સાથે બહાર ફરવું છે. આજે મેં પણ પ્લાનિંગ કર્યું હતું કે આપણે બંને છે ને મૂવીમાં જઈએ. પણ આજે પોસિબલ નથી કેમ કે મારી મમ્મીને છે ને થોડું ઘરમારું કામ છે એટલે. મમ્મીને કઈ ગોળી આપી દે. આઈ મીન એને કહી દે કે મારે કઈ કામ છે એટલે મારે લેટ થશે આવવામાં. આદિ, મારાથી પોસિબલ હોય તો હું તને કહું જ નહીં ને. હું એગ્રી જ હોય કે મારે જવું જ છે. હા હવે તને હું કઈ વધારે તો કહી ન શકું. જેવી તમારી ઈચ્છા. પણ બાય ધ વે કાજલ, તને નથી લાગતું કે હવે આપણે બંને જલ્દી લગ્ન કરી લેવા જોઈએ? આદિ, મને પણ ખબર છે આપણે બંને લગ્ન કરી લેવા જોઈએ. પણ મારી મમ્મી છે ને થોડોક ટાઈમ મને આપ. એની સાથે હું વાત કરું ને પછી હું તને ઘરે લઈ જઈશ. હા બને એટલી જલ્દી વાત કરજે કેમ કે હવે મારા ઘરેથી પણ મમ્મી મને
મતલબ છોકરીઓની વાતો કરે છે, એવું ન થાય કે મને કોઈ છોકરી પસંદ પડી જાય ને હું લગ્ન એની સાથે કરી લઉં. અચ્છા, મતલબ તને બીજી કોઈ છોકરી ગમી પણ જશે ને તો મેરેજ પણ કરી લઈશ. ઓકે ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ, તું કરી લે, ચલ જા, હું જાઉં છું, બાય બાય. અરે ઊભી તો રે, મારી વાત તો સાંભળ. તું તો યાર, એટલે મારું કહેવાનો મતલબ એવો હતો કે કાજલ તારી જેવી. મારા જેવી ને? હું તો નહીં ને. હા પણ તું પણ છે ને ઘરે જલ્દી વાત કરે, એટલે હું મારા ઘરે તારી વાત કરું અને ફાઇનલી જોવા માટે આવીએ ને લગ્ન કરી લઈએ. મને એવું લાગે છે કે હું ગુસ્સો કરું ને મતન વધારે મજા આવે છે. નહીં, તું મને મળ ત્યારે એકવાર તો મને ગુસ્સો અપાવે છે, પછી તન મજા આવે. માં ગુસ્સો કરવાની ક્યાં વાત છે કાજે? આ બે પ્રેમી પંખીડા પ્રેમથી વાતો કરી રહ્યા છે, એમાં ગુસ્સો ના, ગુસ્સો શું કામ કરવો જોઈએ તારે? બરાબર છે, જેમ તે કીધું કે મને કોઈ બીજી ગમી જાય ને હું મેરેજ કરી લઉં તો હું પણ કહી શકું ને, મારા ઘરે પણ માંગા આવે છે. હું મજાક કરતો હતો, અને તું તો મને આવું કહી જ ન શકે. કેમ? અરે મને ન ગમે એટલે. અચ્છા, તને ન ગમે એટલે હું ના કહી શકું, પણ તું બધું મને કહી શક. વાહ વાહ વાહ, હું કહી શકું, હું તો મજાક કરતો હોઉં એટલે હું કઈ પણ કહી શકું. હા હા હા, તું કહી શક. કાજલ ક્યારની ગઈ છે? મમ્મી હું હમણાં આવું. પાછી કામે કહીને ન જાય કે હું આ કામ કરવા જાઉં છું, હવે મારે રાહ જોયા કરવાની એની. આ એની માસી એ બિચારી એની રાહ જોઈ જોઈને ગઈ. મમ્મી. શું મમ્મી? કેમ, શું થયું? બેટા જ્યાં જાય ને ત્યાં કહીને તો જા કે મમ્મી હું આ કામ કરવા જાઉં છું, હું અડધા કલાકમાં આવીશ કે કલાકમાં આવીશ. આ તારા માસી તારી રાહ જોઈ જોઈને ગયા. કેમ માસી રાહ જોઈને ગયા? વયા ગયા? તો વય જ જાય ને. તું રોકાવાના નતો આજે? ના ભાઈ ના, એ એક કામ લઈને આવ્યા હતા. શું કામ લઈને આવ્યા હતા માસી? મને કહે કે મારે છે ને કાજલને મળવું છે. મેં કીધું હું છે એ તો કયો? પછી એને બહુ સારી વાત કરી. કાજલ તારે લાયક એક સારામાં સારો છોકરો છે, ભણેલો ગણેલો, બિઝનેસ કરે છે અને એકદમ તારે લાયક ઘર છે બટા. તો એ તારી વાત લઈને આવ્યા હતા, તો મને કહે કે બેન તને કહી દઉં ને કાજલનું મન જાણી લઉં તો મારે ઓલા લોકોને જવાબ દેવાની ખબર પડે. બટા તારી રાહ જોઈ જોઈને એ બિચારી પછી વહી ગઈ. જો તારી ઈચ્છા હોય ને તું એને કહી દઉં અને વાત ચલાવી બટા. મમ્મી હમણાં આપણે કોઈ નથી કેવું, થોડાક દિવસ તો શાંતિ રાખીશ. થોડાક દિવસ? હા, તું 23 વર્ષની થઈ ગઈ, શાંતિ હવે ન રખાય. અને સાંભળ, આ કઈ એક છોકરો જોઈએ કઈ પાર નથી પડી જવાનું, હજી કેટલાય જોશું ત્યારે માંડ 3-4-6 મહિને વારો આવશે, પછી લગ્ન લેશું, એ બધું પતાવતા પતાવતા તો 9-10 મહિના નીકળી જશે બેટા. એટલે વાત તો ચલાવવી જ પડે. મમ્મી મમ્મી નહીં, હું તને સારી રીતે ઓળખું છું. તને કોઈ છોકરો મગજમાં બેસે ને પછી તું મારો પીછો લઈ લઈશ, વારંવાર મને માનસિક ટોર્ચર કરીશ, એટલે એવું કાંઈ જ કરવું નથી. થોડાક દિવસ પછી આપણે છોકરો જોવાનું રાખશું. ઓકે? કેમ એવું ટોર્ચર? મેં તને કેટલી વાર કર્યું કર્યું એકે વાર? છેલ્લા 2 વર્ષથી તો ચાલુ છે મમ્મી તારું. અને તું માની એ જાય છે, 2 વર્ષમાં નથી માની તો તું હવે માનવાની છે. હા તો બસ, મારી ડાઈ મમ્મી, હું તને એ જ કહું છું કે 2 વર્ષથી હું તને ના પાડું છું, હજી થોડાક દિવસનું કહું છું તો થોડાક દિવસ શાંતિ રાખો. કાજલ એક વાત કહું? હા બેટા, હવે હું તારી માં નહીં પણ તારી મિત્ર છું. જો તારા ધ્યાનમાં કોઈ હોય ને તોય તું મને કહે ને, તો આપણે એની સાથે વાત ચલાવશું. પણ આજકાલ પરમ દિવસ, થોડા દિવસ, વર્ષ, 2 વર્ષ, આ 2 વર્ષથી વાત ચાલે છે. તું 21 વર્ષની હતી ત્યારથી, હજી આ 2 વર્ષે પત્તો નથી લાગ્યો, તો મને કહે ને બેટા. મમ્મી એવું કોઈ હોય તો હું તને શું કામ ન કહું? પહેલાં તો હું તને જ કહું ને, તો એવું કંઈ હશે ને ત્યારે હું કહીશ. હં, હવે અત્યારે મારું થોડુંક છે ને કામ છે, કેમ કે મને ભૂખ લાગી છે, હું નાસ્તો કરી આવું. હં, બાય બાય. આ છોકરી જ્યારે જ્યારે મેં એના લગ્નની વાત ચલાવી છે ત્યારે એ વાત ટાળી જ દે છે. અને એના મનમાં શું છે ને એ મને કહેતી નથી. કહી દઈ તો એક વાતનો નિવેડો આવે, આ તો હાઈ નથી પાડતી, નાઈ નથી પાડતી. મારે બધાને જવાબ હું દેવા?